ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એસપીને આપ્યું આવેદનપત્ર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર તેમજ આતંકવાદી કહેનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા રજૂઆત. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા. બ્યુરો રિપોર્ટ, સતેડે ન્યૂઝ. મારું નામ કરશનભાઈ બારડ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીર સોમનાથ ફરજ બજાવું છું. આજે અમે ગીર સોમનાથ જિલ્લાના એસપી કચેરીએ ઈણાજ ખાતે આવ્યા હતા અને એક આવેદનપત્ર દેવા માટે પણ આવ્યા. કારણ કે અમારા નેતા રાહુલ ગાંધી વિશે જે માનો કે ભાજપના નેતાઓએ જે ટિપ્પણી કરી, પરવિંદરસિંહ બીજેપીના નેતા જાહેર સભામાં એવું બોલ્યા બીજેપીની જાહેર સભામાં કે તમારી દાદીની જે હાલત થઈ એ તમારી હાલત થવાની છે એટલે ચોખ્ખી મારી નાખવાની ધમકી આપી છે. મહારાષ્ટ્રના એક શિંદે સાહેબ જે ધારાસભ્ય છે એણે સોશિયલ મીડિયા ઉપર એવું કીધું કે રાહુલ ગાંધીની કોઈ પણ જીપ કાપીને લઈ આવે એને 11 લાખ રૂપિયાનું ઇનામ, અને રેલવે મંત્રી રાજ્યના એ જાહેરમાં એવું બોલે કે રાહુલ ગાંધી જેવો આતંકવાદી કોઈ નથી, આ દેશનો નંબર વન આતંકવાદી હોય તો રાહુલ ગાંધી છે. આવું જેણે સ્ટેટમેન્ટ આપ્યું એના વિરોધમાં અમે અહીં ફરિયાદ દાખલ કરવા પણ આવ્યા, એફઆઈઆર પણ દાખલ કરવાનું એસપી સાહેબને કીધું અને આવેદનપત્ર પણ આપ્યું છે. એનું કારણ છે કે આ દેશમાં વડાપ્રધાન હોય, બીજેપીના કોઈ નેતા હોય, એને કોઈ પણ આતંકવાદી કે કોઈ એના વિશે કંઈ પણ ટિપ્પણી કરે તો એને દેશદ્રોહી જાહેર કરે. અને અમે આ માધ્યમથી વડાપ્રધાનને પણ કહેવા માંગીએ છીએ કે તમે 56 ઇંચની છાતી રાખતા હોય તો આ પણ અમારા નેતા છે અને આપણા દેશના જ છે માણસ. તમે વિપક્ષના નેતા છે કેન્દ્રના, તમે એને અમે પણ કંઈ પગલાં લેવા માગો છો કે નહીં એ અમે આ માધ્યમથી કહેવા માંગીએ છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.